તમારી બુકમાં તો નથી પણ તમે જ્યારે આગલા ધોરણમાં જશો ત્યારે તમારે આ વસ્તુ આવવાની છે એટલે હું તમને ઘડિયાળના આધારે આપણે ઘડિયાળ શીખી રહ્યા છે એટલા માટે એની થોડીક સમજ આપીશ તો આપણે જોઈએ ઘડિયાળની આછી સમજ ખૂણા માપવા માટે હવે ખૂણાની આપણે સમજ મેળવીએ છીએ તો આપણે ખૂણા માપવા માટે શેનો ઉપયોગ કરવાનો છે એ તો આપણે ખબર હોવી જોઈએ ને તો ખૂણા માપવા માટે કોણ માપક વપરાય છે ખૂણા માપવા માટે શું વપરાય છે કોણ માપક વપરાય છે જેને અંગ્રેજી ભાષામાં પ્રોટેક્ટર કહેવામાં કહેવામાં આવે આવે છે છે શું અંગ્રેજી ભાષામાં પ્રોટેક્ટર જો તમે આ રીતનું એક તમારા કંપાસ બોક્સમાં આ રીતનું એક સાધન હશે જોયું છે ને તમે બધાએ આને શું કહેવાય કોણ માપક શું કહેવાય કોણ માપક અને આ સારા માટે વપરાય ખૂણા માપવા માટે હવેથી યાદ રાખજો કે આને કોણ માપક કહેવાય અને આ ખૂણા માપવા માટે વપરાય છે દેખાય એનો આકાર કેવો છે અર્ધવર્તુળાકાર આકાર છે ને હવે અહીંયા સેન્ટરમાં નેવું અંશનો ખૂણો નેવું અંશ દોરેલા હોય છે શું દોરેલા હોય છે નેવું અંશ દોરેલા હોય છે તમારા કંપાસ બોક્સમાં હજુ આજુબાજુ બી આંકડાઓ લખેલા હોય છે પણ મેં અહીંયા લખ્યા નથી તમારા કંપાસ બોક્સમાં જો કોણ માપક હોય તો તમે એ ખોલીને જોજો હવે આગળ જઈએ તો ખૂણાના ત્રણ પ્રકાર છે ખૂણાના કેટલા પ્રકાર હોય છે ત્રણ કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ ખૂણાના કેટલા પ્રકાર હોય છે ત્રણ કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ આમ ત્રણ પ્રકારના ખૂણા હોય છે હવે આપણે જોઈએ કાટકોણ કોને કહેવાય કાટકોણ કોને કહેવાય તો નેવું અંશના માપના ખૂણાને કાટકોણ કહે આનું કાટકોણનું માપ ફિક્સ જ છે કાટકોણનું માપ ફિક્સ જ છે કે નેવું અંશનો જો કોઈ ખૂણો હોય તો એને કાટકોણ કહેવાય છે જો આ રીતનો અહીંયાથી લઈ અને આ સુધીનો આવો આકાર આનો બને છે આમ અને આમ આ પ્રકારના ખૂણાને શું કહેવામાં આવે છે કાટકોણ કાટકોણનો માપ ફિક્સ જ છે કેટલો તો નેવું અંશ હવે વાત કરીએ લઘુકોણની તો લઘુ એટલે નાનો લઘુ એટલે નાનો નાના માપના ખૂણાને લઘુ કોણ કહે છે લઘુ પરથી જ આપણા સમજ પડી જાય લઘુ એટલે કેવો નાનો એટલે નાનો એટલે કે નેવું અંશ કરતા જેનું માપ ઓછું હોય એટલે કે આ રીતના ખૂણા કરતા નાનો ખૂણો બને એને શું કહેવામાં આવે છે લઘુકોણ કહેવામાં આવે છે એટલે કે એસી પંચ્યાસી સિત્તેર પંચોતેર હવે ત્રીજા ખૂણું ખૂણો છે ગુરુકોણ ત્રીજા નંબરનો ખૂણો કયો છે ગુરુકોણ ગુરુ એટલે મોટો ગુરુ એટલે કોણ મોટો તો હવે તમને સમજ પડી ગઈ ને ગુરુકોણમાં કેવો ખૂણો આવશે સો એકસો દસ એકસો વીસ આમ નેવું કરતા મોટા માપ નો ખૂણો હોય ને એને શું કેવાય તો નેવું અંશ કરતા મોટા માપ ના ખૂણાને ગુરુકોણ કહે છે ફરી આપણે ત્રણેય ખૂણાની સમજ મેળવીએ કાટકોણ એટલે કે નેવું અંશનો લઘુકોણ એટલે નેવું અંશ કરતા નાનો અને ગુરુ ગુરુ એટલે મોટો એટલે કે નેવું અંશ કરતા મોટો છે ને ઇઝી બિલકુલ સરળ છે કે કાટકોણ એટલે આપણે યાદ રાખવાનું કે નેવું અંશનો એટલે એનો આકાર આ રીતનો બને લઘુકોણ એટલે એના કરતા નાનો અને ગુરુકોણ એટલે નેવું અંશ કરતા મોટો હવે આપણે શીખતા હતા ઘડિયાળ હવે ઘડિયાળ પર પોચીએ ને ઘડિયાળમાં નેવું અંશના ચાર ખૂણા બને છે નેવું નેવું અંશના ચાર ખૂણા બને એટલે આ રીતનો એક આ રીતનો બે અને બીજો અહીંયા જો અર્ધ વર્તુળાકાર હોય એટલે બીજા બે બનશે એટલે ચાર ખૂણા બની અને આખું શું બનશે સર્કલ સર્કલ એટલે વર્તુળ બનશે ને એટલે આમ નેવું નેવું અંશના ચાર ખૂણા બનશે જેથી કરીને ઘડિયાળ આખી ઘડિયાળનો માપ કેટલા અંશનો થશે નેવું વત્તા ને એવું વત્તા ને વત્તા ને આમ ચાર વાર નેવું એટલે કે ત્રણસો ને સાઠ અંશ એટલે કે આખું વર્તુળ આથી વર્તુળાકાર ઘડિયાળ ત્રણસો સાઠ અંશની હોય છે હવે આપણે ખૂણાને હું તમને દોરીને બતાવું છું કે કઈ રીતના ખૂણા હોય છે તો જુઓ આ રીતના આકાર ખૂણાને કાટકોણ કહે છે મેં તમને કોણ તો ને આ આ આમ રીતના ખૂણાને કાટકોણ કાટકોણ કહે છે અથવા કાટ ખૂણો પણ કહી શકાય છે આનો માપ બિલકુલ નેવું અંશનો છે ત્યાર પછીનો બીજો ખૂણો છે લઘુકોણ એ કેવો હશે નેવું અંશ કરતા નાનો જો આના કરતા અંદર લીટીઓ જાય છે ને એટલે આ છે લઘુકોણ અને ત્રીજો ખૂણો છે ગુરુકોણ કયો કોણ છે તો આ રીતે આપણે ખૂણાની સમજ મેળવી કાટકોણ અને એને આપણે ઘડિયાળના આધારે પણ સમજીએ તો જો આ રીતનો સમય હશે ઘડિયાળમાં જ્યારે પણ ઘડિયાળમાં આ રીતના બે કાંટા હશે તો આપણે સમજીશું કે કયા રીતનો ખૂણો બને છે આ હા કયો ખૂણો બને છે લઘુકોણ કારણ કે આ છે આમ નેવું અંશનો આ રીતે બનતો પણ આ અંદરની બાજુ છે તો કયો બનશે લઘુકોણ એ જ રીતે આપણે કાટકોણની વાત કરીએ તો ઘડિયાળના બે કાંટા આ રીતે હશે એટલે કે ત્રણ વાગશે ઘડિયાળમાં કેટલા વાગશે ઘડિયાળમાં ત્રણ વાગશે ત્યારે કયો ખૂણો બનશે સરસ તો કયો ખૂણો બનશે કાટકોણ બનશે હમણાં આપણે લઘુકોણ જોયો હવે આ કયો ખૂણો બન્યો કાટકોણ બન્યો એવી જ રીતે કાટકોણ ફરી કેટલા વાગશે ત્યારે બનશે તો ફરી નવું વાગશે આ જ રીતે આ કાંટો ક્યાં આવી જશે અહીંયા ત્રણ પરથી કાંટો ફરતો 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 નવ પર આવશે ત્યારે કયો ખૂણો બનશે ફરી કાટકોણ બનશે આમ ઘડિયાળમાં બે વાર કાટકોણ બને છે એક તો ત્રણ વાગે અને બીજા કેટલા વાગે તો નવ વાગે આમ બે રીતે કાટકોણ બને છે હવે વાત કરીએ આપણે ગુરુકોણની હવે આ રીતના કાંટાની કાંટાની પોઝિશન એટલે કે કાંટાનું સ્થાન આ રીતનું હશે તો કયો કોણ બનશે ધારો કે અહીંયા નેવું અંશનો આપણે કાટકોણ જોયો હવે કાંટો આમ જતો રહ્યો છે ક્યાં જતો રહ્યો છે બહાર નેવું અંશ કરતા બહાર જતો રહ્યો છે એટલે કયો કોણ બનશે ગુરુ કોણ બનશે આમ તમારે ઘડિયાળની મદદથી ઘરે પ્રેક્ટિસ કરવાની છે કે અલગ અલગ કાંટાને અલગ અલગ જગ્યાએ લઈ જવાના અને શું કરવાનું જોવાનું કે ભાઈ કયા કયા ખૂણા કેટલા વાગે કયો ખૂણો બને છે આપણે ધારો કે વાત કરીએ હમણાં કેટલા વાગ્યા છે તો ત્રણ અને ખરા બે અને પચાસ થઈ છે કેટલા વાગ્યા છે છે હમણાં અને થઈ એટલે કયો ખૂણો બન્યો છે ગુરુકોણ બન્યો છે જયારે ત્રણ વાગશે એટલે કયો ખૂણો બનશે કાટકોણ બનશે અને ત્રણ અને દસ અથવા ત્રણ અને પાંચ થશે ત્યારે કયો કોણ બનશે

પાછો બે પર આવે ત્યારે કેટલી મિનિટ થશે શું પૂછ્યું છે આપણાને કે બે પર થી કાંટો ફરતો ફરતો પાછો બે પર આવે તો કેટલી મિનિટ થાય તો આપણે જોઈએ તો બે પર થી ત્રણ પર જશે એટલે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અને સાહીઠ એક સ્થાનેથી આના પરથી આપણા ખબર પડે છે કે બે પરથી ફરતા ફરતા આખી ઘડિયાળને મિનિટ કાંટાને આખી એક રાઉન્ડ પૂરો કરતા કેટલી મિનિટ લાગે છે સાહીઠ મિનિટ લાગે છે મિનિટ કાંટાને એ જગ્યા પરથી પાછા એ જગ્યા પર આવતા એટલે કે બે પરથી બે પર આવતા કેટલી મિનિટ લાગશે સાહીઠ મિનિટ એવી જ રીતે ત્રણ પરથી ત્રણ પર આવતા પણ એને કેટલી મિનિટ લાગશે સાહીઠ મિનિટ લાગશે ચાર પરથી ચાર પર આવતા પણ એને કેટલી મિનિટ લાગશે સાહીઠ મિનિટ લાગશે એટલે કે આખું એક ચક્ર ફરતા એટલે આખું એક રાઉન્ડ એને ફરતા કેટલી મિનિટ લાગે છે સાહીઠ મિનિટ લાગે છે અને આપણે વાત કરીએ એમ કે સાહીઠ મિનિટ એટલે કે એક કલાક હવે આપણે બીજો પ્રશ્ન એમાં જ પૂછ્યો છે કે જો આમ મિનિટ કાંટો પાછો આમ ફરી અને બે પર ફરી આવશે તો કલાક કાટાનું સ્થાન બદલાશે તો હા બદલાશે કેવી રીતે આપણે જોઈએ હવે આગળ આપણે જોયું હતું તો કેટલા વાગ્યા ત્યાં ત્રણ અને દસ થઈ હતી કેટલા વાગ્યા ત્યાં ત્રણ અને દસ થઈ હતી હવે ફરી મિનિટ કાંટો આખું ચક્ર ફરી અને ફરી એના સ્થાન પર આવ્યો તો હવે કેટલા વાગ્યા છે ચાર અને દસ થઈ છે ત્રણ અને દસ થઈ હતી એટલે એને આખું રાઉન્ડ ફરતા કેટલો કલાક લાગ્યો એક કલાક એટલે કે આખી કેટલી મિનિટ સાહીઠ મિનિટ એટલે એક કલાક લાગ્યો એટલે કાંટો ત્રણ પરથી ખસીને કઈ આવી ગયો કલાકનો ચાર પર આવી ગયો છે આમ આપણાને આના પરથી સમજ મળે છે કે મિનિટ કાંટાને એક ચક્ર પૂરું કરતાં એટલે કે એક રાઉન્ડ ફરતા સાહીઠ મિનિટનો સમય લાગે છે અને સાહીઠ મિનિટ એટલે કે એક કલાક હવે આગળની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બાય બાય